બાળુનો કેસ, એનો રિસેન્ટ ચુકાદો, બીબી આ વીકમાં જ આ બે ચુકાદા ગણી શકાય. ઉમર કેદની સજા ઓલમોસ્ટ સેમ હતું. ના 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 ના, દિલકેસ બાનુમાં ઓલમોસ્ટ સેમ એ પોઈન્ટ ઓફ વ્યુ થી નહીં હતું, કારણ કે રેરેસ્ટ ઓફ ધ રેરમાં જે કલેક્ટિવ કોન્શિયસ ની વાત કરી કે જેનો એનો જે રેરેસ્ટ ઓફ ધ રેરનું જે ડેફિનેશન છે અકોર્ડિંગ ટુ લો, જે પણ સાહેબ વધારે કહે છે, તો એ અકોર્ડિંગ ટુ લો એ સેટ નહોતું થતું. કારણ કે આપણે આઈ આઈ ટેલ યુ વન થિંગ, આપણે જે સાહેબે પહેલા બી કીધું કે આપણી જે જ્યુડિશિયરી સિસ્ટમ છે રિફોર્મિસ્ટ છે, રિવેન્જિંગ વાળી નથી. એ તો આપણે રેરેસ્ટ ઓફ ધ રેર થયું એટલે આને એટલે જે રિવેન્જિંગ પોઈન્ટ ઓફ વ્યુ થી નથી, એટલે એ લોકોએ શું કર્યું કે આને ઉમર કેદની સજા આપી. એટલે યુ કે બીજું એમાં મર્ડર નતું, હું કદાચ પ્રવાસો કરું. એ કિસ્સાની અંદર દિલકેશ બાનુ સાથે કદાચ અત્યાચાર થયા, બળાત્કાર થયો, તો એ બળાત્કારની વ્યાખ્યામાં આવ્યા. મારે 302 નથી આવ્યું. હું જે મારું નોલેજ છે અત્યારે એ એફઆઈઆર કે ચાર્જશીટ મારા હાથમાં નથી, પણ જયારે પબ્લિકલી બોલવાનું હોય તો મને ખ્યાલ છે કે દિલકેશ બાનુ હયાત છે અને એના ઉપર એનું મર્ડર નથી થયું. જો મર્ડર થયું હોત તો પણ હું એ જ માણસ કે તો આની આ જ વાત થાત કે એમાં રેરેસ્ટ ઓફ રેસ કેસ ગણાત. એટલે અત્યાચાર થયો સ્ત્રી ઉપર, બળાત્કાર થયો, કદાચ પ્રોબેબલી ઇટ વુડ બી ગેંગરેપ, કારણ કે એ માસની વાત હતી. તો એ લોકોને જે જન્મમાં ચીપની સજા થઈ છે એ મારી સમજ પ્રમાણે યોગ્ય અને વ્યાજબી જણાય છે, કારણ કે એમાં મર્ડર થયું એ જણાતું નથી. એટલા માટે એટલે રેરેસ્ટ ઓફ રેર કેસમાં ના આવે, કારણ કે ગેંગરેપ થતા જ હોય છે. એટલે એ રીતે રેરેસ્ટ ઓફ રેર મર્ડર થયું હોય તો જુદી વાત હતી, એ નથી. એટલે એને જુદો ટાળવી શકાય. મેડમ, આમ ચુકાદો આવી ગયો, શું લાગે છે આનાથી લોકોમાં શું મેસેજ જશે? એક ક્વેશ્ચન માર્ક, એક ફિયર જે ઉભો કરવાનો હતો જેની અગાઉ વાત કરી, એ ફિયર ઉભો થશે? અને સાથે અનેક કેસો જે પ્રમાણે આપે કહ્યું કે કાકા મામાના કેસો હોય જે કુટુંબમાં સમેટાઈ જાય છે, બહાર નથી આવવા દેતા. યુવતીની ઈચ્છા હોય છે કે હું કમ્પ્લેન કરું, બટ એના પેરેન્ટ્સ, બ્રધર સિસ્ટર, કલીગ્સ કે જેના રિલેશનમાં છે, જેના અનેક જેના અંગત છે, એ લોકો એને અટકાવતા હોય છે. પણ આ કેસના ચુકાદા પછી એવું બનશે કે છોકરી એકલા પોલીસ સ્ટેશન જવાની હિંમત કરશે? કેમ કે એક ચુકાદો આવી ગયો છે. ના, એ પોઈન્ટ પર આઈલ ટેલ યુ વન થિંગ. સૌથી પહેલા તો અગેન સાહેબ, પેલા જે નોન લોકો, જે જાણકાર લોકો છે, જેમાં ટીચર બી આવી જાય અને બધે જાય, 84% છે, અને અનનોન લોકો બાકીના 16% છે. હવે તમે આજે વાત કરો છો તો મારે નિર્ભયાના કેસની પહેલાનું જ એક્ઝામ્પલ, અરે નિર્ભયા કેસનું તો ચુકાદો હાલ આવ્યો, પણ અગર આપણે પેલા પારૂલ યુનિવર્સિટીમાં જોઈએ તો એનો ફિયાન્સી અને ફેમિલી આખું એ છોકરી જોડે ઉભું હતું. એટલે આઈ એમ વેરી હેપી ટુ સી કે આજની તારીખમાં અમારી પાસે એવા ઘણા કેસીસ આવે છે જેમાં ફેમિલી ઉભું છે તો જ દીકરી બોલી શકે છે. તમે એ ભૂલી જજો કે દીકરી એટલી ઉભી રહી શકશે, એ હજી એ દિવસ આવ્યા નથી. આ એના ફેમિલીની કેસે અને એના 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 પરિવાર કેસે, અને પરિવાર સપોર્ટ આપશે તો જ જઈ શકશે પોલીસ સ્ટેશન. પણ ઇમ્પોર્ટન્ટ છે કે પરિવાર જાગૃત થાય, જે તમે આગળ આ બીજા ઘણા કેસીસમાં જોયું તો, જેને કે નલિયા કેસમાં બી તમે જોયું તો એનો હસબન્ડ બહાર આવ્યો, વોટ એવર, પછી ઇન્ડસ્ટ્રિક અને પોલિટિકલ ટર્ન. એટલે અલ્ટિમેટલી એ હું પોઝિટિવ સ્ટેપ જોઈ રહી છું કે દીકરીઓને તો પહેલા કરવું હતું પણ બિચારી એકલી પડી જતી હતી, હવે એકલી નથી પડતી પણ એના ફેમિલીને કલીગ બહાર આવીને બોલે છે. એટલે ધીસ ઇઝ ધ પોઝિટિવ થિંગ વિચ ઇઝ સીન. અને બીજી વાત કે ઘણી વાર ઓબ્વિયસલી ડીલે થાય છે કે જે થાય છે, પણ એઝ સેડ ને કે આપણે આપણી જ્યુડિશિયરી સિસ્ટમ એવી છે, ઓબ્વિયસલી એને ઇમ્પ્રુવ કરવી જોઈએ, પણ ત્યાં સુધી આપણે હોપ રાખીએ કે આજે નહીં તો કાલે એ છોકરીને ન્યાય મળે. અને અત્યારે આપણે અગર કહીએ તો આપણે ન્યાય માટે ઝંખીએ છીએ, એટલે ઇમ્પોર્ટન્ટ છે.